ગરીબોના અનાજનો કાળો કારોબાર। તંત્ર અંધારામાં ફાફા મારતું રહ્યું। વીટીવી પહોંચ્યું ભ્રષ્ટાચાર પીડિતોના ઘરે। આ રહ્યા રેશનિંગની દુકાનોના ભ્રષ્ટાચારના પુરાવા। વડોદરામાં ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર કરવાના કાળા કરતૂતનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। આ શંકાના આધારે ખુદ પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા। વડોદરાની 12 જેટલી દુકાનોમાં ગેરરીતિ થઈ હોવાની શંકાએ તપાસ કરવામાં આવી હતી। જો કે 15 દિવસની તપાસમાં અધિકારીઓને એક પણ દુકાનમાંથી ગેરરીતિ પકડાઈ નથી। ત્યારે પ્રજાભિમુખ પત્રકારત્વને વરેલા વીટીવીએ પુરવઠા તંત્ર અને દુકાનદારોની એકબીજાને છાવરવાની મિલીભગતનો પર્દાફાશ કરતા પુરાવા એકઠા થયા છે। વીટીવી એ પરિવાર પાસે પહોંચ્યું કે જેનો કોઈ સભ્ય સસ્તા અનાજની દુકાને ક્યારે અનાજ લેવા ગયો નથી, છતાં પણ તેમના નામે અનાજ દર મહિને ઉપડી જાય છે। આજે કૌભાંડ છે અને સાવરતા હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે। અધિકારીઓને જે ગ્રાહકનું ઘર નથી મળ્યું ત્યાં વીટીવી પહોંચ્યું છે અને અમે તમને દ્રશ્યો દેખાડીએ કે વૈભવ લક્ષ્મી સોસાયટી માણેજા વિસ્તારમાં આવેલી છે। આ પરિવારના ઘરે અમે પહોંચ્યા। ગોહિલ હઠીસી ભીમસી નામનું આ જે રેશન કાર્ડ છે અને 5 વર્ષની પુત્રી છે એ અનાજ લેવા ગઈ છે, એના થમસી અનાજ આપવામાં આવ્યું છે। અત્યારે અમે પરિવારના જે બેન છે એમની સાથે વાતચીત કરીએ, શું કહી રહ્યા છે? આ પરિવાર છે સસ્તા અનાજની દુકાન જોઈ જ નથી, આ દુકાને અનાજ લેવા ગયા જ નથી, તેમ છતાં એમના નામે અનાજ લેવાયું હોય એવા ઓન પેપર નોંધાયું છે, અધિકારીઓ એમના ઘર સુધી નથી પહોંચ્યા। બેન સાથે વાત કરું, બેન શું કહો છો? કેટલા વર્ષથી કાર્ડ છે તમારી દીકરીના નામે અનાજ લેવાયું છે, દીકરી લેવા ગઈ છે એવું ઓન પેપર બોલે છે, કોઈ અધિકારીઓ આવ્યા તપાસમાં? ના, કોઈ નથી આવ્યું અહીંયા, તમે જ આવ્યા છો। તો આ તમારા નામે અનાજ કોઈ લઈ ગયું અથવા તો કેટલા વર્ષથી આ દુકાન તમે જોઈ છે, અનાજ લેવા જાવ છો કે નહીં? અમે તો ક્યાંય જતા નહીં ને, અનાજ અમે ત્યાં દુકાન બી નથી જોઈને, અનાજ તો અમે ડીમાર્ટમાંથી લાવીએ છીએ। પુરાવા મળ્યા છે, સ્પષ્ટ રીતે જ અનાજ લેનાર વ્યક્તિ 5 વર્ષની પૌત્રી છે, અનાજ લેવા ગઈ છે એવું ઓન પેપર બોલી રહ્યું છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે અહીંથી કોઈ અનાજ લેવા જતું નથી, તેમ છતાં અનાજ ઉપાડવામાં આવ્યું છે, અનાજ ક્યાં પગ કરી ગયું એ સવાલ છે। જે પરિવાર અનાજ લેવા જ ગયું નથી તેમના નામે અનાજ ઉપાડી લેવામાં આવ્યું છે। હદ તો ત્યારે થઈ કે ખોટા આધાર કાર્ડ નો ઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે। જાણવા એ પણ મળ્યું છે કે તરસાલી વિસ્તારમાં આવેલી રાજુ ખટીકની દુકાનમાં અનેક બોગસ ગ્રાહકો ઉભા કરી અનાજનો જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે, જેનો સબળ પુરાવો આ છે। માણેજા વિસ્તારમાં રહેતા હઠીસિંહ ગોહિલની 11 વર્ષની પુત્રી ઓક્ટોબર મહિનામાં અનાજ લઈ ગઈ હોવાનું ઓનલાઈન પ્રિન્ટમાં બતાવાઈ રહ્યું છે, જ્યારે હકીકત એ છે કે આ પરિવારનું કોઈ સદસ્ય ક્યારેય અનાજ લેવા ગયું જ નથી। ના, અમે નથી જતા લેવા, અમને ખબર બી નથી કે અમાર દીકરીના નામે અમારા નામે અનાજ કર્યાનું કોઈ બીજું લઈ જાય છે, તમે આ તારે ખબર પડી, આવું ના થવું જોઈએ, એટલે આવું ના જ થવું જોઈએ અમારા નામ પર। હવે તો અમારા પર ધબ્બો લાગી ગયો, એવું થયું કે અમારા નામ પર લઈ જાય છે, અમને તો ખબર બી નથી કે આવું થાય છે એમ, તમે આ તારે અમને આ જાણ થઈ, આવું ના કરવું જોઈએ જે બી વ્યક્તિ કરતું હોય। આવા તો કેટલાય જણ હશે અમારા જેવા કે નામ પરથી કોઈ બીજા લોકો ગરીબને આપતા હોય તો બી સારું છે, તો ગરીબને બી નથી મળતું અને એ લોકો ખિસ્સામાં જ નાખતા હોય, એવું જ થયું એનો મતલબ? એ તો વેચાઈ જ ગયું હશે ને અનાજ, તો ગરીબોને તો જતું જ નહીં હોય, એટલે લોકો વેચીને જે મળતું હશે પોતાના ખિસ્સામાં નાખતા હશે। આમ 15 દિવસની તપાસમાં એક પણ અધિકારી ગોહિલ પરિવાર જેવા અનેક પરિવારના ઘરે પહોંચ્યા નથી। ત્યાં વીટીવી પહોંચ્યું છે અને સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે। જો કે પુરવઠા ઝોનલ અધિકારી સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવી રહ્યા છે અને આ મામલે હજુ પણ વધારે તપાસ કરવાનું જણાવી રહ્યા છે। કોઈ ધ્યાનમાં નથી, પણ જે તમે અમારા ધ્યાનમાં લાયા છો તમે એની પૂરેપૂરી કાર્યવાહી કરીશું। આપણે જે બતાવી છે જે હર્ષિદ દુકાન બરાબર વ્યાજ સસ્તા ભાવની દુકાન, અમે એની પૂરેપૂરી જે નાયબ મામલતદારને સોંપ્યું છે અત્યાર હાલમાં, એમણે રિપોર્ટ ડેપ્યુટી
પુરવઠા અધિકારીને સોંપ્યો છે. એ મેડમ કહેશે કે આમાં આ રીતનું છે તો અમે અમને કહેશે તો અમે તપાસ કરીશું, નહીં તો જે તે અધિકારીની નિમણૂક કરશે એ તપાસ કરશે. જો કે મને આવે તો અહીંયા 3-1 મહિના થયા છે, હું મતદાર યાદીમાંથી અહીંયા 3 મહિના જેવું થયું છે. હવે આના પછી જે આગળની કાર્યવાહી કરવાની છે આજે દુકાનો પ્રત્યે એ અમે હાલમાં ચાલુ જ કરેલી છે. વીટીવીએ આજે તો રજુ ખટીકની એક દુકાન હરસિદ્ધિનું જ રિયાલિટી ચેક કર્યું છે. તેમાં અનેક ગેરરીતિ બહાર આવી છે. ગરીબોના અનાજનો વેપલો કરતા અનાજ માફિયાઓ અને પુરવઠાના અધિકારીઓની મિલીભગતના કારણે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે. અધિકારીઓને વીટીવીએ પુરાવા પણ આપ્યા છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે અધિકારીઓ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ. કેમેરામેન કિશોર ક્ષીર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.